ના રોજ જે ગોળી બાર્યો છે એના પછી તો કે હવે આગળ વધી જઈ તો 1 ઓક્ટોબર 1956 યાદ રાખજો આ સાલ યાદ રાખવાનું છે કેમ તો કે આ સમય બે સમાંતર સભાનું આયોજન થઈ છે કેમ સમાંતર સભા તો કે એક બાજુ છે ઇન્દુલાલ યાજ્ઞી અને આની સિવાય તો આ સાઈડ કોણ છે જવાહરલાલ નહેરુ લોકોને હવે લાગી આવ્યું કે સારો એવો લીડર ગુજરાતમાંથી શું થઈ રહ્યો છે પહેલા આ જે લીડર છે ઉદયભાઈ આ લીડર નો એના કારણે શું થયું જવાહરલાલ નહેરુ ને લાગી કે કેમ તો કે જો માની સભામાં આટલા લોકો આવે અને આની સભામાં આટલા બધા લોકો હોય તો એને સમજણ જોવું પડે કે ભાઈ એક લીડર ઉદય થઈ ગયો છે ગુજરાતમાં અને એના કારણે હવે ગુજરાત એના હાથમાં રહેશે નહીં કેમકે આ જવાહરલાલ નહેરુએ તો કી ના પડે કે ગુજરાતને અલગ ભાષાના આધારે રચના કરીશું નહીં એના માટે શું થાય છે તો કે આ સિસ્ટમ છે અને અહીંથી હવે થોડા આગળ વધી છે તો આ સિસ્ટમમાંથી હવે આગળ શું થાય છે તો એક બીજી રચના થઈ છે તો કે મહા ગુજરાત પરિષદની રચના ચાલો તો મહા ગુજરાત પરિષદની રચના 9 સપ્ટેમ્બર 1956 હવે એવો ક્વેશ્ચન પૂછાય કે મહા ગુજરાત સીમા સમિતિની સોરી મહા ગુજરાત પરિષદની રચના મહા ગુજરાત જનતા પરિષદ મહા ગુજરાત જનતા પરિષદની રચના ક્યારે થઈ છે 9 સપ્ટેમ્બર 1956 એના સ્થાપક કોણ ઇન્દુલાલ યાજ્ઞી ચાલો તો આ એને શું છે ઇન્દુલાલ યાજ્ઞી ચાલો એવું પૂછે કે એના મંત્રી કોણ હતા તો હરિહર ગોરજા આ કોણ છે તો એના મંત્રી આ જે સભા રચાણી એના મંત્રી હરિહર અંબોરજા એના પછી તો કે એના સંયોજક કોણ તો જે આ વ્યક્તિ છે એના સંયોજક છે તો કે બ્રહ્મકુમાર ભટ્ટ એટલે કે કેવા શું માને તો ઇનડાયરેક્ટલી એવું કે છે જે અત્યારની હાલની પરિસ્થિતિ પ્રમાણે આ જે સમિતિ રચન છે આપણે બીજેપી સાથે કમ્પેર કરી તો બીજેપીના સંયોજક અત્યારે કોણ અમિત શાહ એટલે લોકોને ભેગા કરવાનું કામ કોણ કરશે અમિત શાહ ઉભા કોણ રહેશે નરેન્દ્રભાઈ મોદી એ જ રીતે અહીંયા શું તો કે વ્યક્તિ ઉભા કોણ રહેશે ઇન્દુલાલ યાજ્ઞી સંયોજક કોણ છે બ્રહ્મકુમાર ભટ્ટ લોકોને એકઠા કરવાનું કામ કરે છે બ્રહ્મકુમાર ભટ્ટ ચાલો અમને 3 માંગણી હતી એટલે કે રચના છે આ સમિતિની રચના થઈ એમની 3 માંગણી હતી ખાસ જગો પરિષદ થઈ છે 3 માંગણી કે પહેલી તો કે આની પાછળ તપાસ સમિતિની રચના કરી એટલે કે કેની કઈ તપાસ સમિતિ જે પેલા 5 લોકો મૃત્યુભાઈ મને સુરેશ ભટ્ટ પૂનમચંદ આ 5 લોકો પાછળ તપાસ સમિતિની રચના કરી બીજું તો કે આ જે લોકો મૃત્યુભાઈ માં છે એની માટે શહીદ સ્મારક બનાવવું જે લોકો મૃત્યુભાઈ માં છે એની પાછળ શું કરવું શહીદ સ્મારક બને નંબર 3 તો કે ગુજરાતમાં ચૂંટણી યોજવી અને ગુજરાતને અલગ રાજ્ય બનાવવું ગુજરાતમાં ચૂંટણી યોજવી અને ગુજરાતને અલગ રાજ્ય બનાવવું એટલે કે આ 3 જે ખાસ યાદ રાખવાની છે તપાસ સમિતિની રચના કરી મૃત્યુ માટે શહીદો સ્મારક બનાવવું અને ચૂંટણી કરીને ગુજરાતને અલગ રાજ્ય બનાવવું ચાલો આ 3 સમિતિ જે માંગણી છે એમાં સૌથી પહેલી માંગણી સંતોષાય છે એ ટાઈમે તો એની પાછળ નાગરિક તપાસ પંચની રચના થઈ ગઈ છે આ જે પહેલી માંગણી હતી આ સભાની મહાગુજરાત જનતા પરિષદની એની પાછળ તો કે નાગરિક તપાસ પંચની સૌપ્રથમ રચના થઈ ગઈ છે એના તો કે અધ્યક્ષ કોણ હોય છે તો કે વામનભાઈ ધોળકિયા તો કે આ જે અધ્યક્ષ છે એના અધ્યક્ષતામાં તપાસ પંચની રચના થઈ છે એ ગોળીબાર કેમ થયો હતો અને એની જાણ માટે તપાસ માટે આ કમિશન બેસે છે નાગરિક તપાસ પંચ વામનભાઈ ધોળકિયા ચાલો કે મૃત્યુ માટે શહીદ સ્મારક બનાવો તો આ શહીદ સ્મારક તો બને છે આગળ એક પછી વાત કરીએ તો ચૂંટણીમાં શું કરવું ગુજરાત ચાલો તો 1956માં શું થઈ જાય છે ભારતની બીજી લોકસભાની ચૂંટણી આવી જાય છે 1952 થી લઈને 1954 તો 1956 આ બીજી જે ચૂંટણી છે એની અંદર 145 બેઠકમાંથી 76 બેઠકો કોણ મેળવે છે મહા ગુજરાત પરિષદ જનતા પરિષદના લોકો એટલે કે આ જે છે ચૂંટણીમાં ચંપલાઈ 145 માંથી 76 બેઠક કોણ લઈ ગયું તો કે મહા ગુજરાત જનતા પરિષદ
હવે આની પાછળનું કારણ શું છે? કે આમાં કેવા કેવા મહાનુભાવ ઉભા છે, બે વ્યક્તિને યાદ રાખવાના ખાસ, જયંતી દલાલ અને રંજન દલાલ. આ બે વ્યક્તિ શું કરે છે આમાં ઉભા રહે છે. અને એવો ક્વેશ્ચન પૂછે કે આનો એ સમયનો ચિહ્ન કયું હતું, તો એનું ચિહ્ન હતું ઉકળડો. એટલે કે અત્યારે બીજેપીનું કમળ છે, એ રીતના એનું ચિહ્ન કયું છે ઉકળડો. આ જે છે એટલે કે જો ફટાફટ, તો કે 9 સપ્ટેમ્બર 1956 ના રોજ મહાગુજરાત જનતા પરિષદની રચના થઈ. તો કે હા, એના અધ્યક્ષ કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક. એના સંયોજક તરીકે કોણ કામ કરે છે? બ્રહ્મકુમાર ભટ્ટ. એના મંત્રી કોણ? હરિહર કુંભોજા. આ ત્રણ વ્યક્તિ. પછી તો કે આ વ્યક્તિ ત્રણ માંગણી કરી આ પરિષદે, ત્રણ. તો એક તપાસ પંચની રચના કરવી, સંયુક્ત સ્મારક બનાવવું અને અલગ ગુજરાત રાજ્યની રચના. તો એમાંથી સૌથી પહેલી તપાસ, નાગરિક તપાસ પંચની રચના, એના અધ્યક્ષ કોણ? વામનભાઈ ધોળકિયા. એના પછી તો કે 1956માં બીજી ચૂંટણી આવે છે, 145માંથી 76 બેઠકો પણ લઈ જાય છે મહાગુજરાત જનતા પરિષદ. અને રંજન દલાલ અને જયંતી દલાલ નામના બે વ્યક્તિ આમાં શું કરે છે, તો કે સિંહ ફાળો આપે છે અને ગુજરાતની મહાગુજરાત જનતા પરિષદને જીતવામાં મહત્વનો ફાળો આપે છે.